जय श्री कृष्ण। हूँ किशन माली श्री नवयुग स्कूल ने आ वीडियो लेक्चर सीरीज ની અંદર આપનો હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, હું તમારો ધોરણ 5 નો વિષય ગણિત ગમત જેનો ચેપ્ટર નંબર 2 છે આકાર અને ખૂણા, એના વિશે વાત કરવાનો છું। તો વિદ્યાર્થીઓ, આપણે જે કાંઈ પણ સમજીએ, જે કાંઈ પણ શીખીએ, એ સાથે સાથે તમે એક નોટ ની અંદર લખતા જાજો, જેથી કરીને અમુક સમયના અંતરે તમારે જ્યારે રિવિઝન કરવું હોય ત્યારે તમને તકલીફ પડે નહીં, બરોબર છે। તો વિદ્યાર્થીઓ, આપણે જોવા જઈ રહ્યા છીએ ખૂણા અને આકાર, બરોબર છે। તો જોવો જોઈએ, મારે આ આપેલી આકૃતિ છે એને અંદર મારે જોવું છે કે કેટલા ખૂણાઓ છે અને કેટલી બાજુઓ છે, બરોબર છે। તો જો આ જે આ રંગથી હું જે દર્શાવું છું આને બાજુ કહેવાય, શું કહેવાય? બાજુ। આ શું થશે? આપણી બાજુ। તો જોવો જોઈએ કેટલી બાજુ છે આમાં। આ બાજુ આપણે લખતા જઈએ, આપેલ આકૃતિમાં છ બાજુઓ છે, હવે આપણે ખૂણાની વાત કરવા જાય તો જ્યાં બે બાજુઓ ભેગી થાય ને ત્યાં એક ખૂણાની રચના થાય, શેની રચના થાય? ખૂણાની રચના। તો જોવો જોઈએ, તો આપણે શું કહીશું, કેટલા ખૂણા છે? આ ખૂણો, પછી આ એક ખૂણો, આ એક ખૂણો, આ એક ખૂણો, આ એક ખૂણો અને આ એક ખૂણો, બરોબર છે। તો શું કહેશું આપણે, આપેલ આકૃતિમાં કેટલા ખૂણા છે? ગણો છે ને, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ અને આ છ। તો શું લખશું અહીંયા? છ ખૂણાઓ છે। નેક્સ્ટ, હવે જોશું આપણે કે આ જે આકૃતિ છે એ ખુલ્લી છે કે બંધ છે, બરોબર છે। તો જો ખુલ્લી આકૃતિ હોય ને એને કેવી આકૃતિ કહેવાય, ખબર છે? આવા પ્રકારની જે આકૃતિ હોય ને એને ખુલ્લી આકૃતિ કહેવાય। જો અહીંયાથી આ જે આખો ભાગ છે એ કવર નથી થતો, બરોબર છે। તો શું કહેશું, આપેલ આકૃતિ એ બંધ આકૃતિ છે, બરોબર છે। હવે નેક્સ્ટ, એના પછી એક બીજી વસ્તુ જોઈએ છીએ। હું એક બીજી આકૃતિ દોરું છું, હવે મારે દર્શાવવાનું છે કે આપેલી આકૃતિમાં કેટલી બાજુઓ છે, કેટલા ખૂણાઓ છે અને આકૃતિ કેવી છે, ખુલ્લી છે કે બંધ। તો જુઓ વિદ્યાર્થીઓ, કેટલી બાજુઓ થશે? આ એક,
પછી આ બે, આ ત્રણ, ચાર, પછી આ પાંચ અને છ અને આ સાત. તો શું કહેશું? આપેલ આકૃતિમાં સાત બાજુઓ છે. પછી ખૂણા કેટલા થશે? તો જુઓ જોઈને, આ એક, આ બે, પછી એક આ ત્રણ, પછી એક આ ચાર, પછી એક આ પાંચ અને એક આ છ. તો કેટલા લખશું? આપેલ આકૃતિમાં છ ખૂણાઓ છે. નામ આપી દઈએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. આપેલ આકૃતિમાં છ ખૂણાઓ છે. હવે આકૃતિ કેવી છે? ખુલ્લી છે કે બંધ? તો કહીશું કે આપેલ આકૃતિ એ ખુલ્લી આકૃતિ છે. બરોબર છે વિદ્યાર્થીઓ? તો ઝડપથી આ વસ્તુ લખી લો, પછી આપણે થોડા બીજા ઉદાહરણ જોઈએ. તો જો આ આકૃતિ છે એની અંદર કેટલી બાજુઓ આપેલી છે? તો એ બાજુને હું વાઈટ ચોકથી દર્શાવું છું. કેટલી છે? ત્રણ. તો અહીંયા લખવાની ત્રણ, કૌંસમાં કરવાના થ્રી. હવે કેટલા ખૂણા છે? અને ખૂણાને હું દર્શાવું છું આ ગુલાબી ચોકથી, આ એક, બે અને ત્રણ. કેટલા ખૂણા છે? ત્રણ. અને જે આકૃતિને ત્રણ બાજુ અને ત્રણ ખૂણા હોય અને પાછું ઉપરથી એ બંધ આકૃતિ હોય, કેવી આકૃતિ હોય? બંધ આકૃતિ. તો એને આપણે કહેશું ત્રિકોણ. તો આનું નામ શું આપશું આપણે? ત્રિકોણ. બરોબર છે? અને એ ખુલ્લી આકૃતિ છે કે બંધ આકૃતિ છે? તો તમે કહેશો કે એ બંધ આકૃતિ છે. નેક્સ્ટ એના પછી જોઈએ છે, બે નંબર ઉપર છે. કેટલી બાજુઓ છે આની? અને બાજુને આપણે દર્શાવી હતી વાઈટ ચોકથી. આ વન, આ ટુ, આ થ્રી અને આ ફોર. તો અહીંયા કેટલા લખશું આપણે? ચાર. અને ખૂણા કેટલા છે? ખૂણાને દર્શાવી છે આપણે આનાથી, એક, બે, ત્રણ અને ચાર. તો ખૂણાઓ કેટલા છે અહીં? ચાર. હવે એનું નામ શું આપશું? જો ચારે ચાર બાજુઓ કેવી છે? સરખી છે. બરોબર છે? તો આને આપણે કહેશું ચોરસ. અને આકૃતિ ખુલ્લી છે કે બંધ છે? અને તમે કહેશો કે બંધ છે. નેક્સ્ટ એના પછી આપણે વાત કરવાની છે, ત્રણ નંબર ઉપર આવે છે. પંચકોણ. તો જોવો જોઈએ એની બાજુઓ કેટલી થશે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ.
तो आप लखीए अहीं पांच बाजुओ के पांच अने खूणा के हा एक आ बे आ त्रण आ चार अने आ पांच तो लखीए अहीं पांच। હવે એના પછી આવી જે પાંચ ખૂણા વાળી આકૃતિ હોય અને એ પાછી ઉપરથી કેવી હોય બંધ આકૃતિ હોય તો આપણે એને શું કહેશું પંચકોણ, કારણ કે એની અંદર કેટલા ખૂણા આવેલા છે પાંચ ખૂણા। નેક્સ્ટ અને એ કેવું છે બંધ છે, બરોબર છે। તો ઝડપથી આ લખી લઈએ પછી આગળના બીજા ઉદાહરણ જોઈએ। આની અંદર કેટલી બાજુઓ આવેલી છે તો આ 1 2 3 4 5 અને 6, તો અહીંયા લખીએ બાજુઓ કેટલી આવેલી છે 6 અને કૌંસમાં લખાય 6। ખૂણાઓ કેટલા આવેલા છે 1 2 3 4 5 અને 6। અને આ આકૃતિનું નામ શું છે ષટ્કોણ, અને કેવી છે આકૃતિ બંધ છે। તો વિદ્યાર્થીઓ યાદ રાખો જે આકૃતિ બંધ હોય એને 6 ખૂણા હોય અને 6 બાજુ હોય તો આવા પ્રકારની આકૃતિને ષટ્કોણ કહે છે। નેક્સ્ટ એના પછી જોઈએ પાંચ નંબર ઉપર આવે છે। આની અંદર કેટલી બાજુઓ આવેલી છે 1 2 3 4 5 6 અને 7, તો આપણે શું લખશું અહીંયા 7। ખૂણા કેટલા આવેલા છે 1 2 3 4 5 6 અને 7, તો ખૂણા કેટલા આવેલા છે 7। અને આ આકૃતિનું નામ, જે આકૃતિની અંદર 7 ખૂણા આવેલા હોય અને એ બધા કેવા હોય સરખા હોય। અત્યાર સુધી જો આ જેટલા પણ ખૂણા આવ્યા ને એ બધા સરખા ખૂણા આવ્યા, પણ આજે આમાં જો ગુલાબી કલરનો ખૂણો છે ને આ સૌથી મોટો ખૂણો છે। કેવો ખૂણો છે મોટો ખૂણો। તો તમે આવી કોઈ આકૃતિનું નામ છે નહીં તો આવો જે આકાર હોય ને એને અનિશ્ચિત આકાર કહેવાય। કેવો કહેવાય અનિશ્ચિત। તો આપણે અહીંયા નામની અંદર કરી નાખશું દેશ, અને કેવી આકૃતિ છે બંધ આકૃતિ છે। એવું જરૂરી નથી કે પછી તમે દરેક આકારનું નામ આપી શકો, બરાબર છે। જો આ એના જેવી જ એક બીજી આકૃતિ છે જુઓ છે ને આમાં કેટલા કેટલી બાજુઓ આવેલી છે 1 2 3 4 5 6 અને 7, તો અહીંયા કેટલા લખશું આપણે 7। કેટલી બાજુઓ છે 7, અને કેટલા ખૂણા છે આ 1 પછી આ 2 આ 3 પછી આ 4 5 અને 6, તો અહીંયા કેટલા લખશું આપણે 6, બરાબર છે। હવે આનો કઈ ચોક્કસ આકાર છે નથી ને,
तो आप करना दस हम आकृति खुली से खुली तो विद्यार्थी तमने आकार विषय खूणाओ विषय माहिती मळी गई हशे। तो आजना लेक्चर नी अंदर आपणे शुं जोयुं के खूणो क्यारे बने छे, तो ज्यारे बे बाजुओनुं जोडाण थाय त्यारे शुं बने, खूणो बने छे। अने आवा जे चोक्कस के जेनी अंदर बधा ज खूणाओ सरखा होय, बराबर छे, जो आपणे एक थी चार उदाहरण जोया ने एमां बधा खूणा सरखा हता, तो जे आकृतिमां बधा ज खूणाओ सरखा होय, बधी ज बाजुओ सरखी होय, એવી આકૃતિને આપણે રેગ્યુલર આકૃતિ કહીશું। કેવી આકૃતિ કહીશું? રેગ્યુલર આકૃતિ। અને એ બધી વસ્તુના આપણે નામ આપેલા હતા। કોઈ તમને પૂછે કે ત્રણ બાજુવાળી અને ત્રણ ખૂણાવાળી કોઈ બંધ આકૃતિનું નામ આપો, તો તમારે શું કહેવાનું? ત્રિકોણ। કોઈ તમને કે ચાર બાજુવાળી અને ચાર ખૂણાવાળી બંધ આકૃતિનું નામ આપો, તો તમારે કહેવાનું ચોરસ। પછી લંબચોરસ ચાલે, બરાબર છે। એવી રીતે આપણે અહીં બધાય ભાગ વિશે, બધાય આકૃતિ વિશે વાત કરેલી છે। તો નેક્સ્ટ હવે આપણે જ્યારે મળીશું ત્યારે લેક્ચર 2 ની અંદર કઈ નવી વસ્તુની શરૂઆત કરીશું। તો ત્યાં સુધી બાય બાય મિત્રો, અને આ જે કઈ વસ્તુ છે એ લખવાનું ભૂલતા નહીં। હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર, ત્યાં સુધી બાય બાય।